ત્યારે જ જોવાનું રહેશે કે આ જે સુધારો નીચેના લેવલ પરથી જે રિકવરી જોવા મળી છે એ કેટલો અહીંયા આજના દિવસ માટે સસ્ટેન થાય છે. ત્યારે જ જિગ્નેશ, શું વ્યૂ લઈ રહ્યા છો માર્કેટનો અને નિફ્ટીના શું લેવલ્સ રડાર પર આવી રહ્યા છે? જી જનુલ, સૌથી પહેલાં તો વ્યુઅરને એમ, બધા વ્યુઅરને એમ જણાવવાનું કે હજી પણ નિફ્ટી એક ઘણા સારા સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં જ ચાલી રહી છે. આપણે વ્યુઅર તરીકે એવું ના ભૂલવું જોઈએ કે જે નિફ્ટી અત્યારના ઘણા સારા સ્ટ્રોંગ મોમેન્ટમ સાથે અપસાઈડ બનાવી રહી છે. અત્યારના જેટલા બી ફોલ, જે નાના નાના ફોલ જોવા મળી રહ્યા છે માર્કેટમાં, એ એક હેલ્ધી મૂવ છે. આવી હેલ્ધી મૂવના લીધે આઈ થિંક વીકર સેક્શન ઓફ ધ ઇન્વેસ્ટર્સ આર ગેટિંગ ફ્લસ્ડ, એ લોકો માર્કેટમાંથી આઉટ થાય છે, સ્ટ્રોંગર સેક્શન રહે છે. હજી પણ નિફ્ટી અહીંયાથી વીક થાય તો મારી દ્રષ્ટિએ અપટ્રેન્ડ માટે કોઈ કોઈ પણ ખતરારૂપ કારણ નથી. અત્યારના નિફ્ટીમાં જે રીતના 8,730થી જે સપોર્ટ જોવા મળે છે, હું માનું છું કે આવનાર 2-3 દિવસમાં 8,730 ઇમ્પોર્ટન્ટ લેવલ છે નીચેની તરફનું, અને ઉપરની તરફ 8,891 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યારે પણ 8,891 ઉપરની તરફ ક્લોઝિંગ બેઝિસ પર તોડવામાં આવશે તો ફરીથી નિફ્ટી પોતાની અપ અત્યારે નિફ્ટી ફ્યુચર પર નજર કરે તો થોડા પ્રીમિયમ સાથે ચાલી રહ્યો છે. જોવાનું રહેશે કે કેટલું ગ્રીન ઝોનમાં આજે સસ્ટેન થાય.